આ ઉસ્તાદ, આ તબલા ઉપર એક આંગળી મારો તો તમને ખબર પડે કેમ તબલું વાગે. આ બેનજાની બાપુ કળા કેવી છે, એક વખત અહીંયા આવીને વગાડી જવો તો, કારણ કે આપણને ખબર જ નથી. આ બધા ખાવું હોઈ જવું, મારીને ભાગી જવું, બસ આપણો હિસાબ બધા એક છે. બાકી તો દુનિયામાં બાબુ વળુકા, કંસ, કૌરવ ને રાવણ ને હરણા કંસ એવા આખી દુનિયાને ધ્રુજાવતા હતા ને, એ કૂતરાના મોતે મરી ગયા, કોઈ મારા બાપ જણી નહોતી. અખિલ બ્રહ્માંડના માલિક ને બાપુ એના તપને લઈ અને આવવું પડે અને એમ કે માગ માગ માગ, અને એ હરણા કંસ એક બ્રહ્માજીને પ્રગટ કરીને કહે છે કે તમે જો મને દેવા આવ્યા હોય તો માગું, તો કે આ માગ, એ કે મારું મોત ન થાય એવું કરો, કારણ કે બધાને બીક મરવાની જ લાગે છે, કોઈને મરવું નથી. વાતો બધા કરે છે મોત તો એક દી આવવાનું છે આવવાનું છે, તો ભાગો કા? આ બધા અહીંયા બેઠા છો, હમણાં યારું નીકળે છે, ફોફાડા મારગો મારગો, હમણાં સાંભળવા બેહો તમે, હમણાં કરડી દાદા, કરડવાનો છે એક દી, મોત આવવાનું છે વાત પાકી છે. અરણાકંસ ને બ્રહ્માજી કહે છે કઈક બીજું માગ, જે જીવન છે ને એને મારા મરણને આધીન છે, જીવે એને મરવાનું હોય, મરે એને જીવવાનું હોય, એ બને નહીં. તો કે ના પાડો, વચન નથી આપ્યું. બ્રહ્માજી કે કાંઈ વાંધો નહીં, હાલ નહીં, કે એ કે એમ નહીં લખી દો, લખ્યા વગર કે કોણ માને, કાલ બધા ફરી જાય. તો બ્રહ્માજી કહે છે તું લખ અને હું હેઠે સહી કરી દઈશ, જા લખ. પછી બધું લખ્યું, આપણે બધા જાણીએ છીએ, આ તો મગજમાં ઉતારવું નથી, ને કે ખબર બધાને છે. એ કે રાતે નહીં, દીએ નહીં, લોઢે નહીં, લાકડે નહીં, ઘરમાં નહીં, બહાર બધું લખ્યું, અને પછી આપ્યું કે આલ્યો આમાં સહી કરો. એટલે બ્રહ્માજીએ વાંચીને કીધું અરણાકાશ, અરણાકાશ જોઈ લે, આમાં રહી નથી જતું નથી કઈ. એ કે ના નથી રહેતું, કે જોઈ લે, બાકી હું પાડી લેવાનો છે વાત પાકી છે, હજી કહું છું જોવું હોય જોઈ લે. એ કે ના સહી કરી દો, નહીં સહી કરીને કીધું હાલે આ દસ્તાવેજ રાખ તારી પાસે. હવે આપણને ભગવાન નથી મળ્યો તો ઠેકડા એટલા મારી છે, ઓલાને મળ્યા પછી જેવા ઠેકડા ભર્યા છે. અને તેથી બાપુ આખી દુનિયામાં બહુ બહાટી બોલાવે કે મારું હું જ કરું છું, હું જ કરું છું, આખી દુનિયામાં જીવાડું છું, હું મારું છું, હું દુનિયા આખી હલાવું છું, હું 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 જ થતું છું ચારે બાજુ. એ વખતે શ્રીભાઈ પ્રજાપતિ ભોયરામાં બાપુ ઘરમાં ભોયરા ગાળીને ભક્તિ કરી છે, કેવી બાઈ છે વિચાર કરજો. અને એ પ્રહલાદ એના શિષ્ય હોય, ભક્તિ દિલાવર દેશની લાયા શ્રીભાઈ કુંભાર, પ્રહલાદે જેને પ્રગટ કરીને જપે સારો સંસાર. બાપુ જો આ શ્રીભાઈ કુંભારા દુનિયામાં જન્મી ન હોત ને, વાદોસ વાહ, આને મોજ આવે, તમને આમાં બેઠા મેં કોઈ મોજ જ નથી આવતી. એ શ્રીભાઈ જો આ દુનિયામાં ન જન્મ્યા હોત, આપણે અહીં બેઠા જ ન હોત બાપુ, આ ભક્તિ જેવું કઈ હોત જ નહીં. એ હરણા કસે ભાઈ ઉપાડો લીધો છે, હું કરું છું, હું કરું છું, હું કરું છું. નિશાળમાં બાબુ શિક્ષકો એ જ ભણાવે, રાજા જ કરે બધું, રાજા જ કરે છે બધું, રાજા જ કરે છે. પ્રહલાદ ભણવા જતો તો નિયાળમાં, તે રાજા કરે રાજા કરે બધું સાહેબ કરતા હતા ને, પ્રહલાદ ઉભો થયો. આપણા ગયેટા કહેતા હતા ને, કોઈ ને કોઈ ન પોગે એનું પેટ પોગે. પ્રહલાદ ઉભો થયો, એ કે આ બધું રાજા જ કરે છે, તો કે હા, તો કે હવારે હુરજ ઉગાડી રાજા ઉગાડે છે, આ વરસાદ વરાવે રાજા વહારે ભરાવે છે, આ દુનિયામાં માણા આવે છે જન્મે છે કે રાજા બધું કરે છે, આ મારે છે રાજા મારે છે. સાહેબ કે આ તો અમને ખબર, પણ તારા બાપા કહે છે એટલે મારે ક્યાં જવું. એ અરણાકશમાં આવીને કહે છે શિક્ષક કે આખી દુનિયા માને છે પણ તમારો છોકરાએ ઉપાડો લીધો. અને એ પ્રહલાદ ને બાબુ ઘેરે આવ્યો અને આમ ઢીસણ ઉપર બિહારીને કહે છે બેટા ભણવા ગયો તો, કે હા, કે શું ભણાયો, કે કરશનજીનો ગણ, ગણપતિનો ગણ, ઘનશ્યામનો ગણ, બાપુ બાવડું ઝાલીને આમ દિવાલારે પસાડ્યો. આની તો હું દુનિયામાં પાઠું મુકાવું છું અને તું આ ગાણા ગા. પૂરી દીધો એક અંધારી ઓરડીમાં બાપુ, અંધારી ઓરડીમાં પૂરી બાયણું બંધ કરી તાળું મારીને બાપુ ચોકીદારને બેહાડ્યો, હું જોઉં કેવો એનો ભગવાન આવે છે. એક દી એક રાત, બીજો દી બીજી રાત થઈને અખિલ બ્રહ્માંડનો માલિક બાપુ કોઈ દી કોઈની આબરૂ જઈ નથી. વિશ્વાસ ને ભરોસો હોય તો, એટલે સવારે અમે કીધું કે ભજન ના ભરોસે રેજે અંતે ઈ નર હોપશે, અમર બીજો કે જેને હાથ લાગ્યો એને કાળ. આ ભક્તિ છે ને ભાઈ ભરોસાની છે,
હગરામ બાપુ બધાના લગભગ ના ગુરુ હશે, એમની પાસે મુક્તિ ની પોટલી નથી, તમને આપી દે ને તમને મુક્તિ મળી જાય. ઈ કે ઈ કરવું પડે, ઈ કરે ન કરાય ને મરી જાહો. ઈ કે ઈ કરાય, ઈ કરે ન કરાય, જેટલા ગુરુ કરે ઈ ચેલા મીડિયા કરવા. બાપુ એસા નહીં કરી ના જાય ને એસા, તું ગુરુ છો કા ગુરુ છે ઈ નક્કી નથી થતું. બે દિન બે રાતો થઈને બાપુ અખિલ બ્રહ્માંડ ના માલિક ને લક્ષ્મીજી ને કે છે કે ઓલો છોકરાનો જીવ નીકળી જશે, તમે જાઓ જમાડવા. લક્ષ્મીજી બાપુ એને જમાડવા આવે ને, એ ખોળામાં પ્રહલાદ ને લઈને કે છે કે બેટા ભૂખ્યો હતો ને, તો કે હા, તો કે તને ભરોસો હતો? કે હા મને તો ભરોસો હતો કે મારી માં કે મારો બાપ આવવાનો. અને બાર ચોકીદાર સાંભળી ગયો અને અરણા કૃષ્ણ જઈને કે છે કે રૂમમાં તમારા છોકરા પાસે કોક બોલે છે. ઈ કે બાયણું બંધ હોય ને કેવી રીતે બોલે, કોણ કેવી રીતે જાય? ઈ કે બધું બંધ છે પણ માલપા કોક છે. અને હરણા કૃષ્ણ આવીને બાયણું ખોલ્યું જોયું, ઈ કે કોણ આવ્યું તું જમાડવા? ઈ કે મારી માં આવી હતી જમાડવા. તો કે અંધારી ઓરડી છે, બાયણું બંધ છે, તાળું માર્યું છે, કેવી રીતે આવે? ઈ કે બાપા એ તો તમને ભરોહો નથી, માના ઉદરમાં એક ખોબા જેટલી જગ્યામાં જો મારો નાથ ભૂખ્યો ન રાખતી હોય તો આ તો દ બાય દ ની ઓરડી છે, આમાં થોડો ભૂખ્યો રાખે. પછી સાંભળો તકાવીને કે છે કે આમાં છે તારો ભગવાન. કે હા. ઈ કે ભર બથ. ઈ બથ ભરાવી અને એમાંથી નરસિંહ અવતાર થયો ને ભાઈ, અખિલ બ્રહ્માંડ નો માલિક બાપુ ઉંદરડાને જેમ બિલાડી પકડે ને એમ હરણાકશ ને પકડી અને ખોળામાં બેહારીને કીધું, હરણાકશ હરણાકશ ઓલો કાર્ડ દસ્તાવેજ ત્યાં કરાવ્યો છે ને? આમ ઢીસણ ઉપર રાખીને કીધું, ધરતી ઉપર શું કે ઉપર છો? તો કે ધરતી નથી ને ઉપર નથી. ઉમરા વચ્ચે રાખ્યો કે ઘરમાં શોક બહાર? કે ઘરમાં નથી ને બહાર નથી. દી આસમર નો ટાઈમ હતો કે રાત છે? તો કે રાતે નથી ને દીએ નથી. આમ નખ કર્યા, ઈ કે લોટું છે કે લાકડું? ઈ કે લોટું નથી ને લાકડું નથી. ઈ કે મારા એમ નજર કર્યું માણા શું ઢોરું? ઈ કે માણા નથી ને ઢોરું નથી. તો કે કેવું જ કાંઈ? ઈ કે હવે રહેવું નથી ને કેવું શું હોય? આટલી જ વાર છે મારા રામ, તમારી ને મારી ચિઠ્ઠી ક્યારે ફાટી જાય કોઈને ભરોસો નથી. આટલી શક્તિ તો આપણી પાસે છે નહીં, પણ મોકો મળ્યો છે. એક ઘડી આધી ઘડી આધી મેં ભુનિયા તુલસી સંગત સાધગી કટે કોટી અપરાધ. કાંઈક 24 કલાકમાં જો કંઈક મારા નાથનું ભજન કર્યું છે એ જ તમારી મારી ભેળું આવવાનું છે. બાકી વાતો કરે કાંઈ વળવાનું નથી. ના એક સદગુરુના આશ્રમે આપણે આવ્યા પછી ઉપયોગ ન થાય તો કંઈ નહીં. હું તો એમ કહું નડો નડો નહીં તો એ ભક્તિ થઈ જાય, એટલું જો થાય ને તો એ ઘણું છે. એટલા માટે જેઠીરામ બાપુ એક વાણીમાં એવું કહે છે, જો સદગુરુ સદગુરુની જો બાપુ કૃપા થાય ને તો જ આ બધું સમજાય એવું છે. બાકી ના કે ભજન ભજન એવી સમજાય એવું છે જ નહીં. એક વાણી કહે છે ને, રામ કિસી કો મારે નહીં, એસો પાપી નહીં, રામ આપે આપ મરજા તેને કરતે કુળે કામ. કે રામ કોઈ મારતો નથી, તો રાવણને વાલીને આ બધાને કોઈને માર્યા? રામાયણ કહે છે, આપણે નથી કહેતા, પણ આપણને સમજણ નથી. બાકી ખોટું તો આ દુનિયા ન હાલવા દે, હાલવા દેતી છે. એક વાણી કહે, પહેલાં મેં જન્મ્યા, પછી જન્મ્યા બડા ભાઈ, પછી ધામધૂમથી મારા બાપા જન્મ્યા, પછી જન્મી માં. વાહન તોડી નાખે કો હોય આવું? સદગુરુ ની શાન મળી હોય તો બાપુ ખબર પડે કે આ હોય. ન મળી હોય તો પેલા હું જન્મ, પછી મોટા ભાઈ, પછી મારા બાપા, પછી મારી માં, આવું હોય? હું કહું છું હોય. તમને ન ખબર પડતી હોય તમારા ચકડા ગઈ ગયા, મને શું ખબર પડે? એટલા માટે મહાપુરુષો સનાતન ધર્મ ની આખી દુનિયા જે બોલાવે છે. સનાતન એટલે શું? અલખ એટલે શું? અગમ એટલે શું? આ શબ્દ ની જ્યાં સુધી તમે ખોજ ના કરો ને ત્યાં સુધી આની ખબર જ ન પડે. ને એ બાપુ સદગુરુ મહારાજ ની માથે મેર હોય અને તમારી જો એવી માંગણી હોય તો જ બાપુ આ તમને મળે. બાકી જય ભગવાન કાંઈ મળે નહીં. અલગ કોને કહેવાય? અલગ જે લખી ન હોય એને અલગ કહેવાય ને, લખાય નહીં એને અલગ કહેવાય. તો અલગ અલગ આપણે આ નામ તો બધા બોલે છે, અલગ અલગ અલગ. તો અલગ કોને કહેવાય? મારું નામ અનુસી છે, આંગળી મૂકીને બતાવો ક્યાં છે? આ બોલ્યા જેવું જ નથી રામ. જો બોલાય ને તો લખાય, અને લખાય ને તો દેખાય, ને દેખાય ને તો વંચાય. આ વસ્તુ આખી આખી અટપટી છે. એ સદગુરુ ભાઈ તમારી માગણી હોય ને એની માટે પાત્રતા બનવી પડે, પેલા પાત્રતા કેળવવી પડે. બાબુ મારે ઘેરે કામ છે ને મારે નહીં મેળ પડે ને મારે આમ નહીં થાય ને તેમ નથી, એનું કામ નથી. એક માણા તેલનો ડબ્બો લઈને આવતો હોય ને એને તમે પૂછો કે તેલના ડબ્બાના કેટલા? કે 2000.
હવે ડબ્બાના 2000 છે તેલના, તેલ કાઢી લ્યો ડબ્બાનું શું આવે? 20 રૂપિયા જ આવે. પણ જો ધ્યાન આપજો, કિંમત તેલની છે પણ ડબ્બા વગર તેલ રહે નહીં. ડબ્બો હોય ને તો તેલ રહે. તેલ ભલે કિંમતી હોય, એમાં દેહની કિંમત કાંઈ નથી, પણ દેહ વગર ભજન ભજન ન થાય, ખોટી વાત છે. અને તેલ ગમે એનું હોય ને, કપાસિયા તેલ હોય, સિંગ તેલ હોય, પામોલીન હોય, એ તેલ ઉપર ન લખાય, લખવું પડે ડબ્બા ઉપર. અને તેલ ઉપર જો લખાતું હોત ને તો અલખની કોઈ કિંમત ન રહે. એની બાપુ એની માથે લખાતું નથી, એને અલખ કહેવાય. સવારામ બાપા એટલે કીધું, તમારા ઠામમાં તમારું નામ છે, તમારા નામમાં તમારું ઠામ છે. આમાં મગજમાં ઉતરે કાંઈ? સુરતા કોઈ સુગડ સમેટે સાહેબ, ઘટમાં ભેટે, તીર્થ વ્રત બહુ કરે, જાય બદરીને બેટે, પડ્યું અહીંયા ગોતે નહીં, ગોતે સેટે સેટે, આદલ તો અંતર મારે છે, મારા બાપ ભજન કરો તો ભેટે. સંતો કહે છે કે ઈશ્વર આપણામાં છે, પણ આમ શરીરના બાપુ આમ ચીરી ઉપાડીને મને ગોતી દો તો ઈશ્વર અમારી કાપીને, કોઈ મારું શરીર કાપીને મને દેખાડો કે આમાં ઈશ્વર દેખાડો મને. 100% છે, પણ કેવી રીતે ગોતો? આમાં કાપો એટલે કઈ છે જ નહીં. આની માટે સદગુરુની શાન જોઈ. સદગુરુ જે આપે ને, આ દુનિયામાં બાપુ મારો બાપ કોઈ ન આપીએ કે લખવું હોય તો લખી લેજો. આ જેટલા જેટલા મહાપુરુષોના દુનિયા ગાણા ગાય છે ને, એને સદગુરુ એ જ આપ્યું છે. ગોડ બંગાળનો રાજા ગોપીચંદ ને 92 લાખ માળવાનો ધણી બાપુ જાલંધર બાપુ ન મળ્યા હોત ને તો કોઈ નાયા ભાઈ ન ઓળખતું હોય. જ્યાં જ્યાં ભજન થયા છે ને બાપુ, ત્યાં વાતો પડી છે. ઈશ્વરને મેળવવાની બાપુ કેને પીડા કેને છે? વેદના કોને છે? અને વેદના વગર બાપુ મળે નહીં. સાયાજીને કહેજો એટલી મારી વિનંતી બાપુ. એક દાસી ભાવ બતાવે, આમાં માથે માથે વેદ અને દેકારો ન કરતા મૂંગા મૂંગા ભાઈઓ. દાસી જીવાણ ઈશ્વરને મેળવવાની બાપુ જો એને કેવડી ધગસ છે. ભજનમાં તમે ઉતરો ને તો જ તમને ખબર પડે. ભજન બાપુ છે ને એમ નામ ન સમજાય. ભજનનું મંથન હોવું જોઈએ. દૂધમાં તમે દીવો કરો ને કોઈ દી ન થાય, ઘી ન કરે એમાં જ હોય. એ મંથન કરવાની ખબર પડવી જોઈએ. અને મંથન થાય ને એટલે મહાપુરુષે કીધું, કાચો પારો લક્ષ્મણ જાણજો, જેવા તેવાથી જીરવો ન જાય. પાત્ર છે છોટા ને વસ્તુ છે મોટી, ઠામ વિના નો ઠેરાય. આમાં હો રે હો રૂજવી જાય, કર્યાતું જ નથી. કહેવાનો મારો અર્થ ઈ છે કે જો તમને વેદના ન હોય, જો પીડા ન હોય, આપણે કોઈ પણ ધંધો કરતા હોય એમાં આપણો પ્રેમ હોય કે આપણે ખેતી કરવી છે, આપણે ઢોર રાખવા છે, આપણે કારખાનું કરવું છે, આપણે નોકરી કરવી છે, જે કરવું હોય એના પ્રત્યેનો તમને મને પ્રેમ હોય ને તો જ બાપુ ન્યા પરમેશ્વર કંઈક તમને મને આપતો હોય છે. પ્રેમ ને વાચા હોત તો જગત જોગી બની જાત, હલકી ને હિમાલય જાત, પછી ભગવા પેરી ભુદરા. પ્રેમ છે ને એ 8 અક્ષર નો મંત્ર છે. હું તો એમ કહું છું કે તમે એક પ્રેમ કરતા શીખી જાઓ. જાનવર હારે પ્રેમ કરો, માણા હારે પ્રેમ કરો, ઝાડ પાન વનસ્પતિ હારે પ્રેમ કરો, વાહન હારે પ્રેમ કરો. પ્રેમ કરો ને ત્યાં પરમેશ્વરને સાક્ષાત રહેવું પડે ભલામણ. પણ સ્વાર્થ હોય તો પ્રેમ ને પછી વેમ એ હાલ્યું એમ નથી બાપુ. છે ખુદી પ્રેમ ટકી રહેવો જોઈએ. મારો કહેવાનો અર્થ છે, એક બાપુ પ્રત્યેનો પ્રેમ હોય અને તમે દર બીજે આવતા હોય તો એક પ્રેમ તમને ખેંચી લાવતો હોય. અને એવો ને એવો સતત પ્રેમ જો તમારો ટકી રહે ને. પણ આ બધી માયા હુધી ગોઠડી ને વજરના ગાળા, હાંગા હલવાણા, કંઈક સડ્યા ને કંઈક પાળા, આમાં બધા હલવાણા છે. મને એમ થાય કે અત્યારે પૈસા ને વાહન મકાન કાંઈ ઘટતું નથી, પણ તો મને એમ થાય કે આટલી બધી દુનિયા રોવે કેમ એ નથી ખબર પડતી. આપણા ઘર ડબાય કાંઈ નહોતું પણ રોતા નહોતા. એ કહે એ ભગવાને શાંતિ, સાંજે ખાધું હોય ને તો પેલા ઊંધા નાખીને હોય, હવે કે ઠાકર જેવો ધણી. કાંઈ ઘરમાં ન હોય ને તોય સાથી ઉપર હાથ રાખીને સૂતા હતા, હવે ઠાકર જેવો ધણી. અત્યારે મૂક્યાનો મારે ન હોય તો કે અમારી ભાઈ ક્યાં કહેશે, અમારી ભાઈ મરો કાંઈ ન હોય. આટલું આપ્યું તો શેઠો જ નથી. શું જોવું છે એ નથી ખબર. બોલો, શેઠા જેવી ચીજ નથી. જ્યાં જાઓ ને બધા રોવે જ છે. તમે જોવો તો એક કે છોકરાને બહુ ને વેવાય તેડી ગયા મોકલતા નથી. બીજા ભાઈ જાઓ તો કે ડોબું વિયાણું દોવા નથી દેતું. બીજા ભાઈ જાઓ તો છોકરાને પોલીસ વાળા લઈ ગયા, જામીન ચડતા નથી. આપણે આપણે જ્યાં રોવા, બધા રોવે જ છે. હારા હરીને મેળવવા બાપુ દાસી જીવન રોવે, મીરા રોવે, જેઠીરામ રોવે. એ મારા નાથ, તું જો અમને ન મળતો માણસનો અવતાર ફોગટ વ્યો જાય. માણસનો અવતાર 84 લાખ યોની છે ને. એ 84 લાખ યોનીમાં માણસ એક જ ભજન કરી શકે ને માણસ એક જ ઈશ્વરને મેળવી શકે. કોઈ જેવું બાપુ ભક્તિ ન કરીએ કે માણસ સિવાય. હવે આપણે બુદ્ધિના ગાળિયા થયા છીએ.
આપણને ભગવાને બુદ્ધિ આપી દે ન કરવાના કરે કામ બધા. નગર આ તમે જુઓ તો આખી દુનિયામાં કેટલું બધું ધર્મનું કામ કેટલું થાય, હે સપ્તાયુ ને ધૂન ને ભજન ને બેનું અમુક અમુક ધૂનું ગાતી હોય. હું તો જરાક જરાક જોઈ રહ્યો એમ છે કે બેનું ઠેકે હે ને કઈ ગોકુળની ગલીઓમાં કાનો દેખાય છે ગોકુળની ગલીઓ. ઓલો બપોરે 3 વાગ્યા હું તો પીડ્યો હોય ઢાળિયામાં એ નથી દેખાતો, બોલો ટેટ ગોકુળ સુધી દેખાય આમ બધું ઊંચું ચાલ્યું એવું નથી લાગતું. જે કરવાનું છે ને એ કરો, બાકી તો બધી ઓલાને ખબર છે તમે શું બધા કરો છો. અમે ગોકુળમાં ગયા હતા ને તો એક બાપુ હતા, એ કે અમે ચાર પાંચ ભાઈબંધ ગયા ને એ કે બે જવાય, અમે બધા બે ગયા. નાનો એવો હિંડોળો હતો ને એમાં કૃષ્ણ ભગવાનની મૂર્તિ હતી. બાપુ કે 100 રૂપિયા લાવો. મેં શેના? એ કે કાનુડા ને હિસકો નાખો ને. મેં કીધું અમારે 100 રૂપિયા બગડે ને કાનુડા ની નીંદર બગડે, ભલે હું તો મેં કીધું અમારે કઈ જગાડવો નથી ને. એ કે નાસ્તિક લાગો. મેં નાસ્તિક છે તેમાં કાનુડો અહીંયા આવ્યો હોય દ્વારિકા છે મેં કાંઈ છે નહીં કે અહીંયા તમે આમ તો આંટો મારવા આવ્યો છે. આવીને આવી બધી બાપુ વાર્તા આવ્યું છે કાંઈ છે નહીં, માને ને બાપને જાળવી લ્યો બસ, બીજું કાંઈ કરવાની જરૂર નથી. બધું બાપુ ઈશ્વર બધું હાંકશે, કારણ કે તમારાથી તમારા મા બાપથી તમે છો ને મારા મા બાપથી હું છું. મા બાપને ભૂલ્યા એટલે ગયા દુનિયામાં, સમજી લેજો. કોઈ આ દુનિયામાં આંગળી ન પકડે, લખવું હોય તો લખી લેજો. એક વ્યસન હોય તો વ્યસનથી દૂર રહ્યો, એક કુટુંબની એકતા રાખો, મા બાપની સેવા કરો. બાપુ સતયુગ જ છે, કાંઈ કળિયુગ બળિયુગ જેવું છે નહીં. બાકી આપણે કરશું ને આ બધું સુધરી જાય છે એવું કઈ મને તેમ થાય કે જીવ એવું જ હવે આવ્યું. બોલો અત્યારે શું ઘટે? તમે જુઓ તો ખરા, બાવા ખવડાવે લ્યો, રાત ને દી ખવડાવે છે. આપણે કાંઈ ધંધો ન કરી તો ખવડાવે છે. જુઓ તો ખરા કેવો સમય કેવો આવ્યો. કાજુ બદામની છોકરા વગેઠું કરે, બોલો નથી ખવું નથી ખવું. એટલે ખા ને એ મારા બાપ અમને પારલે નથી ચડ્યું. જીવ એવું ન થયું. પણ સંતોષ જેવી ચીજ નથી બાપુ. સંતોષ હોય ને તો જીવવાની મજા આવે, બાકી વાતમાં કાંઈ છે નહીં. કહેવાનો મારો અર્થ એ છે, ગંગા સતીએ બાપુ શ્વાસાનો હિસાબ માર્યો, 21,600 શ્વાસા તમારા એમ નામ જાય છે. આપણે આ આપણો જે સ્વર છે ને, જે સ્વર છે એ જ ઈશ્વર છે, બીજો કોઈ ઈશ્વર છે નહીં. બીજે ક્યાંય આડાવડા ગોતવાની જરૂર નથી. બધા તમે મને સાંભળેલો છે અને હું તો ખટારો લઈને આખી દુનિયા રખડ્યો, કાંઈ છે જ નહીં. રામ જાગતા નરને સેવો બાપુ. આવા સાધુડા બેઠા હોય ને, તમને એક એક મગજમાં વિચાર આવે કે મારે મરી જવું છે અને સાધુ પાસે જાઓ ને એટલે સાધુ તમારા કાળનો વ્યામો કરી દે, એમ કે મરવું છે ને મરી જાય, પણ બે દિવસ રોકા પછી બધું કરશું. એ તમારો કાળનો વિહામો બાપુ. આ જાગતો નર હોય ને એ તમને કરી શકે. આ મૂર્તિ છે એ ખોટી છે એવી મારી વાત નથી, પણ મૂર્તિ પાસે ગમે એટલી તમે પીડા વાંચો ને તો એ તમને એમ ન કે બે દિવસ રોકાય. એટલે જાગતા નરને મહાપુરુષો કહે છે, જાગતા નરને સેવો. આવા જાગતા નર હોય ને એના પાસે બાપુ એના ચરણે જાઓ, એની પાસે કંઈક વાત સમજો, એની વાતને કંઈક માનો, એની કંઈક જીવનમાં ઉતારો, મજા તો આવશે. બાકી મરી જવાનું છે વાત પાકી છે.